આપણે નવું ચેપ્ટર શીખીશું. તમને મજા આવે છે ને ભણવાની? ઓ સરસ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 17 તેજર અમદાવાદનું. તો આ ચેપ્ટર પણ ખૂબ જ સરસ છે. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરની અંદર વિલેજ અને સિટીમાં બંનેમાં કઈ કઈ કેવી ફેસિલિટી હોય છે તેના વિશે છે, અને તેજલ શું કરે છે, કેવી રીતના તે ડિફિકલ્ટી મુશ્કેલીમાં પણ ત્યાં મુશ્કેલીનો સામનો કેવી રીતના કરે છે તે બધું આ ચેપ્ટરની અંદર છે. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરની અંદર તેજલ નામની ગર્લ હોય છે, તો તે વિલેજમાં રહેતી હોય છે અને વિલેજમાં તેની મમ્મીનો ઈલાજ કરવાનો હોય છે. પણ ત્યાં વિલેજમાં હોસ્પિટલની ફેસિલિટી એટલી એવી જેવી જોઈએ એવી હોતી નથી. તો ફ્રેન્ડ્સ, તેજલ તેની મમ્મીનો ઈલાજ કરવા માટે અમદાવાદ આવે છે, અમદાવાદ સિટીમાં આવે છે. તમે તો બધા અમદાવાદ જોયું હશે. અમદાવાદ એકદમ બિગ સિટી છે અને ફ્રેન્ડ્સ તમને ખબર જ છે કે સિટીમાં બધી જ ફેસિલિટી હોય છે. વિલેજમાં હોય છે પણ વિલેજમાં જેવી સિટીમાં જોઈએ એટલી બધી ફેસિલિટી હોતી નથી. તો ફ્રેન્ડ્સ, તેજલ તેની મમ્મીનો ઈલાજ કરવા માટે અમદાવાદ આવે છે. અમદાવાદની સિટીમાં તે આવે છે અને અમદાવાદમાં કોણ રહેતું હોય છે? તેના મામા રહેતા હોય છે. તો તેના મામાના ત્યાં તે રહીને તેની મમ્મીને હોસ્પિટલમાં, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેનો ઈલાજ કરાવવાનો હોય છે. તો આ ચેપ્ટરની અંદર તેજલ એને જે વિલેજમાં રહેતી જે છોકરી છે તે સિટીમાં આવે છે. તો સિટીમાં તેને તમને ખબર જ છે કે સિટીમાં બસ હોય કે ટ્રેન હોય, બધામાં તમે જોતા હશો એકદમ ક્રાઉડ હોય છે, એકદમ ભીડ હોય છે. તો એ ભીડમાં તેજલને ખૂબ જ ડર લાગતો હોય છે કે વિલેજમાં રહેતી હોય છે, વિલેજમાં તો તેને આવી ભીડ ભાડ ક્રાઉડ તો એમને જોયો જ નહીં હોય. તો સિટીમાં આવીને તેને ખૂબ જ ડર લાગે છે. પણ આ ડરનો તે સામનો કેવી રીતના કરે છે અને કેવી રીતના તે ટ્રેન થઈ જાય છે તે બધું જ આ ચેપ્ટરની અંદર આપણે શીખવાના છે ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરને આપણે આગળ જોઈએ કે તેજલ શું કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે ચેપ્ટર 17 તેજલ અમદાવાદમાં, બરાબર, આ ચેપ્ટર પણ ખૂબ જ સરસ છે, તમને પણ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, તેજલ વિલેજમાં પહેલી વાર તે અમદાવાદ આવી હતી. તેજલ વિલેજમાં રહેતી હતી તેની મધર સાથે અને તે પહેલી વાર તે અમદાવાદ આવી હતી. ફ્રેન્ડ્સ, તે અમદાવાદ શા માટે આવી હતી કે તેની મધરની ટ્રીટમેન્ટ કરવા માટે. અને તેજલ કહે છે કે વિલેજની લાઈફ એકદમ શાંત હોય છે. ઘણી એવી વસ્તુ હોય છે કે જે વિલેજમાં ન મળે તે સિટીમાં મળી જાય છે. તો તેમાંથી એક છે હોસ્પિટલ. હોસ્પિટલની ફેસિલિટી તે તમને વિલેજમાં જેવી જોઈએ એવી ન મળે એની ટ્રીટમેન્ટ, પણ તમને સિટીમાં તે તમને ટ્રીટમેન્ટ બરાબર મળી જાય અને હોસ્પિટલની ફેસિલિટી પણ સારી હોય છે. તો તેજલ પણ તેની મધરના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. એક મંથ પહેલાં તે અમદાવાદ આવી હતી. જ્યાંથી તે આવી છે ત્યાંથી તેના મધરને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. અને તેજલ કહે છે કે મેં મારી મધરની ટ્રીટમેન્ટ કરવા માટે તે અમદાવાદ આવી છું. બરાબર ફ્રેન્ડ્સ, તેની મધરની ટ્રીટમેન્ટ માટે તે અમદાવાદ આવી હતી. હવે આપણે જોઈશું ધ બિગ સિટી અમદાવાદ. ફ્રેન્ડ્સ, અમદાવાદ એકદમ બિગ સિટી છે, તેના વિશે તેજલ કહે છે તે આપણે જોઈએ. તો તેજલ કહે છે કે મને ધીરે ધીરે સિટીમાં રહેવાનું અનુકૂળ થઈ ગયું છે, એને સિટીમાં ગમવા લાગ્યું છે. આપણે ઘણીવાર વિલેજથી આપણે સિટીમાં આવ્યા હોય તો આપણે આવ્યા હોય તો આપણને ધીરે ધીરે તે ગમવા લાગે છે. તો તેજલને પણ થોડું ગમવા લાગ્યું. અને તેજલ કહે છે કે મને રિમેમ્બર છે કે જ્યાં હું મધરને લઈને અમદાવાદ સ્ટેશન પર ઉતરી હતી ત્યાં એટલું બધું ક્રાઉડ, એટલી બધી ભીડ હતી. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે અમદાવાદ જોયો હોય કે સુરત હોય કે મુંબઈ હોય, કોઈ પણ સ્ટેશન પર તમે જોવો તો સૌથી વધારે ક્રાઉડ તમને જોવા મળે, ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે, હા ને? પણ અમદાવાદના સ્ટેશન પર તો ખૂબ જ ક્રાઉડ હતું. તો તેજલ કહે છે કે મેં તો ક્વિકલી જલ્દી મેં તો મારા મધરનો હેન્ડ પકડી લીધો
ફ્રેન્ડ્સ, જ્યારે બહુ ક્રાઉડ હોય, આપણે સ્ટેશન પર જતા હોય, ટ્રેનમાં ચડવાનું હોય, તો ખબર છે આપણે આપણી મધરના કારણે આપણે આપણા મધર કે ફાધર કે બ્રધર એનો આપણે હેન્ડ પકડી લઈએ છીએ, બરાબર, કે આપણે જ્યાંથી છૂટા નહીં થઈ જાય, મમ્મીથી અલગ નહીં થઈ જાય, હા ને? તો તેવી રીતના તેજલે પણ એક ક્વિકલી તેના મધરનો હેન્ડ પકડી લીધેલો હતો. તે વિચારતી હતી કે આટલા બધા ક્રાઉડમાં મારા મામા મને કેવી રીતે શોધશે. તો ફ્રેન્ડ્સ, તેજલને તેના મામા અમદાવાદના સ્ટેશન પર તે લોકોને લેવા આવવાના હતા. તો તે એવું વિચારે છે કે આટલા બધા ક્રાઉડમાં મારા મામા મને કેવી રીતના શોધશે. તમે પણ તમારા મામાના ઘરે જતા હશો તો ખબર છે તમને સ્ટેશન પર લેવા આવતા હશે. ફ્રેન્ડ્સ, આવું ચેપ્ટર આપણે શીખ્યા હતા, તમને યાદ હોય તો. યસ, રિયાની જર્નીમાં. તો રિયાની જર્નીમાં પણ તમને ખબર છે ને કે વાપીના રિયાના મામા આવેલા હતા, હા ને, તેને સ્ટેશન પર લેવા માટે. તો તેવી રીતના તેજલને પણ તેના મામા લેવા આવવાના હતા. તો તેજલને થયું કે આટલા બધા ક્રાઉડમાં મને મામા કેવી રીતના શોધશે. તેમાં તો તેના મામાએ પાછળથી લાઉડલી એકદમ મોટેથી બૂમ પાડી, તેજલ તેજલ. અને જ્યારે તેજલે ટર્ન કર્યું તો તેના મામા હતા. પછી ક્વિકલી તે સ્ટેશન છોડીને તેના મામાના હાઉસ તરફ જવા લાગ્યા. તેજલ કહે છે કે અમદાવાદના સ્ટેશનની આજુબાજુ પણ ખૂબ જ ક્રાઉડ હતો, ખૂબ જ ભીડ હતી. અને એક નેરો ગલીમાં લાઇનસર ઘણા બધા હટ્સ, ઝૂંપડીઓ હતી. અને તે જ ગલીમાંથી તેના મામાને હાઉસે જવાતું હતું અને ત્યાં જ એના મામાનું હાઉસ આવતું હતું. તો તેજલ કહે છે કે તેના મામાના ત્યાં તેના મામા, મામી, ટુ ગર્લ્સ અને એક સન હતો. આ ફાઇવ મેમ્બર્સ તેઓ એક જ રૂમમાં રહેતા હતા. ફ્રેન્ડ્સ, અમદાવાદમાં કે મુંબઈમાં ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે એક જ રૂમમાં લોકો રહેતા હોય છે. આટલું ફાઇવ જણા પણ એક જ રૂમમાં રહેતા હોય છે. જાણે કે એક રૂમ હોય છે તેની અંદર જ સુવાનું, જમવાનું, વોશરૂમ બધું એક જ રૂમમાં હોય છે. તો તેજલના મામા પણ આ એક જ રૂમની અંદર ફાઇવ મેમ્બર્સ તેઓ રહેતા હતા અને અમે પણ તેઓની સાથે જ રહેવાના હતા, એટલે તેજલ પણ તેઓની સાથે જ રહેવાની હતી. તેજલ કહે છે કે વિલેજમાં તેનું હાઉસ હતું પણ ત્યાં તો કુકિંગ માટેની અલગ જગ્યા હતી, નાવા માટેની અલગ વ્યવસ્થા હતી, બરાબર. હાઉસમાં પણ તેની બહાર ખૂબ જ મોટી જગ્યા હોય છે. પણ અમદાવાદમાં એક જ રૂમની અંદર બધું જ કરવું પડતું હતું. ફ્રેન્ડ્સ, આટલી બધી પરિસ્થિતિમાં પણ તેઓ એક રૂમની અંદર પણ તેઓ એકદમ હેપી રીતે રહે છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે જોઈશું વોટર વોટર એટલે પાણી જ પાણી. તો કહે છે કે તેજલ, ઋત્વા અને મામી વહેલી સવારે 4 o'clock વાગે ઉઠીને તેઓ પબ્લિક ટેપ એટલે ફ્રેન્ડ સામૂહિક નળ હોય છે, તેમાં પાણી ભરવા તેઓ જતા હતા. ને ત્યાં પાણીમાં તે ખૂબ જ ફાઇટ્સ, ઝઘડા થતા હતા. ફ્રેન્ડ, સિટીમાં જ્યારે આવી રીતના હટ્સમાં રહેતા હોય છે, ઝૂંપડીઓમાં રહેતા હોય છે, ત્યાં પાણીમાં એક જ ટેપ હોય છે, એક જ નર હોય છે, જે પબ્લિક નર હોય છે, કે જેમાં તેઓ બધા જ આજુબાજુના લોકો બધા જ ભરી શકે. તો તેના માટે તેઓ વધારે વહેલા સવારે ઉઠીને ત્યારે ભરવું પડે છે, નહીં તો શું થાય છે, ફાઇટ થાય છે. તો બધાને જ પોતાનું માટલું પહેલાં ભરવાનું હોય છે, બધાને પહેલાં કે હું ભરું, પહેલાં કે હું ભરું, બધાને જ પહેલાં ભરવાનું હોય છે. જો થોડા લેટ થઈ જાય તો પાણી જ ફિનિશ થઈ જાય, ખતમ થઈ જાય. ફ્રેન્ડ્સ, આવી રીતના જ્યાં ઝૂંપડી હોય છે સિટીમાં આવા એરિયાની અંદર, ત્યાં શું હોય છે કે ત્યાં પાણીનો એક ટાઈમ હોય છે, એ ટાઈમ પર જ પાણી આવે છે. અને જો તો વહેલા નહીં પહોંચીએ અને જો નહીં ભરીએ તો ત્યાં પાણી જ ફિનિશ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. તો ત્યાં પાણી આવવાનો એક જ ટાઈમ હોય છે. પણ તેજલ કહે છે કે વિલેજમાં આવું હોતું નથી. તેના વિલેજમાં એક પોન્ડ હોય છે, ખબર છે ને તમને, વિલેજમાં પોન્ડ હોય છે, પોન્ડ એટલે તળાવ હોય છે, તેમાંથી તેઓ પાણી ભરતા હોય છે. લાઇનસર લાઇનમાં ઊભા રહીને લોકો ભરતા હોય છે. ત્યાં વિલેજમાં તળાવમાં ઓલવેઝ પાણી મળી જતું હોય છે. પણ તે કહે છે કે નાનીને ત્યાં તો એક જ સ્ટેપમાં પાણી આવે છે અને તે પણ થોડા ટાઈમમાં જ પાણી આવે છે, તેનો થોડો ટાઈમ હોય છે, સમય પ્રમાણે જ આવે છે. અને વિલેજમાં જ્યારે પોન્ડમાં જ્યારે ગરમીના લીધે ડ્રાય થઈ જાય છે, સુકાઈ જાય છે તળાવ,
ત્યારે તે નજીકમાં આવેલું જે રિવર પાસે પણ તેઓ ચાલ્યા જાય છે અને ત્યાંથી તેઓ પાણી ભરી લે છે. તો ફ્રેન્ડ્સ, વિલેજમાં એક રીતે એવું ફાયદો હોય છે કે તેમાં પોન્ડની અંદર હંમેશા પાણી હોય છે, પણ કોઈક જ ટાઈમ જો બહુ ગરમી પડે તો તે ડ્રાય થઈ જાય છે, પણ રિવરમાં તો તેઓ ભરી શકે છે. અને વિલેજમાં પાણી ભરવા માટે ફાઇટ્સ થતી નથી, કારણ કે બહુ મોટું તળાવ હોય છે, રિવર હોય છે, તેમાં ખૂબ જ પાણી હોય છે, એટલે પોતાના સમય કોઈપણ ટાઈમ પર તેઓ મળી જાય છે, એટલે કોઈ જાતની ફાઇટ્સ થતી નથી. જ્યારે મારા મામા રહે છે ત્યાં તો ફાઇટ્સ હંમેશા પાણી માટે થાય છે. તો ત્યાં ટોયલેટની ગલીમાં પણ ત્યાં કેવું હોય છે કે એક ગલીમાં એક કોર્નર પર એકદમ સ્મોલ ટોયલેટ હોય છે, તે પણ પબ્લિક ટોયલેટ હોય છે ફ્રેન્ડ્સ, પોતાના પર્સનલ હોતા ઘરમાં હોતા નથી. તે પબ્લિક ટોયલેટ હોય છે કે જેમાં તે આજુબાજુના જે લોકો રહેતા હોય છે તે એક જ ટોયલેટમાં તેઓને જવું પડે છે, અને તે ટોયલેટ ઓલવેઝ ડર્ટી, એટલું ગંદુ હોય છે કે પબ્લિક ટોયલેટ હોય એટલે કેવું હોય, એકદમ ગંદુ હોય, કોઈ ક્લીન ન કરે. તમે જોયું હશે, તમે કશે ફરવા ગયા છો ફેમિલી સાથે, તો કોઈક ટાઈમ પર આપણને જ્યારે ટોયલેટ નહીં હોય તો કશે પબ્લિક ટોયલેટ હોય ત્યાં તમે જતા હશો, તમે જોયું હશે કેટલું ગંદુ હોય, તેમાં આપણે જઈ પણ ન શકે હા ને. તો આ રીતનું હોય છે, અને તે કહે છે કે એકદમ બેડ સ્મેલ્સ, એટલે એકદમ ગંદી વાસ આવે છે. પહેલાં તો મને એવું થતું હતું કે મને હમણાં જ વોમિટ થશે. તેજલ કહે છે કે એટલું ડર્ટી ટોયલેટ હતું કે હમણાં જ એવું થાય કે હમણાં જ વોમિટ થશે. ઘણીવાર આ ટોયલેટમાં પાણી પણ નથી આવતું. જ્યારે પબ્લિક ટોયલેટ હોય છે ને ફ્રેન્ડ્સ, તેમાં ખૂબ જ મુશ્કેલી હોય છે, તેમાં પાણી પણ નહીં આવતું હોય છે, ઓલવેઝ ડર્ટી હોય છે, કોઈ ક્લીન નથી રાખતું. પણ હા ફ્રેન્ડ્સ, હવે ઘણી જગ્યાએ હવે ક્લીન હોય છે. તો વિલેજમાં લોકો, અને વિલેજમાં કેવી રીતના હોય છે ટોયલેટની સગવડ, તો વિલેજમાં લોકો ઓપન પ્લેસમાં અથવા તો ફિલ્ડમાં જતા હોય છે. તો વિલેજમાં પણ એવું જોઈએ, વિલેજમાં કેવું હોય છે, ઓપન પ્લેસ હોય છે અને ફિલ્ડ એટલે ખેતરમાં જતા હોય છે, બરાબર. આટલો ફરક હોય છે ફ્રેન્ડ્સ. ચાલો ફ્રેન્ડ્સ, તેજલ કહે છે કે મારી મધર હોસ્પિટલમાં હતી એટલે મારે મામાના ઘરેથી હોસ્પિટલ જવા માટે બસમાં જવું પડતું હતું. તો ડેલી તેની મધરને જોવા માટે તેને બસમાં જવું પડતું હતું. પણ ફ્રેન્ડ્સ, બસમાં એટલું બધું ક્રાઉડ હોય છે, એટલું બધું ભીડ હોય છે કે તેને બસમાં જવાથી તેજલને બીક લાગતી હોય છે. તમે જોયું હશે કે અમદાવાદ, મુંબઈ, સુરત, આપણે અહીંયા બસમાં પણ એટલો બધો ક્રાઉડ હોય છે ચડવા માટે. પણ તેજલ કહે છે કે મને હવે આદત પડી ગઈ છે, તમે જો રૂટિનમાં દિલ્હી તમે જો જતા હોય તો તમને ડર ચાલ્યો જાય છે, અને પછી આપણે રૂટિન આવી જાય છે, પછી આપણે બિંદાસ જઈ શકીએ છીએ. અને તેજલને પણ એવું હોય છે, એને આદત પડી જાય છે, પછી તેને બીક લાગતી નથી. પણ એને ખબર પડી ગઈ હોય છે કે હવે લાઇનમાં કેવી રીતે એને ઊભા રહેવું, કેવી રીતના ટિકિટ લેવું, ટિકિટ માટે કેટલા તેને મની આપવા, ક્યાં ઉતરવું. તો ફ્રેન્ડ્સ, એ બધું જ તેજલને ખબર પડી ગઈ હોય છે. પછી તે રૂટિનમાં દિલ્હી તેની મધરને મળવા હોસ્પિટલ જાય છે. તો તેજલ કહે છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નિયરમાં જ એકદમ ટોલ બિલ્ડિંગ, એકદમ ઊંચી બિલ્ડિંગ છે, જેમાં મારી મામી ત્યાં 7 હાઉસમાં વર્ક કરતા હતા. તેજલ કહે છે કે જ્યાં એ લોકો જ્યાં રહેતા હતા તેની નિયર જ એકદમ ટોલ, એકદમ ઊંચી બિલ્ડિંગ હતી, તેમાં જ તેની મામી કામ કરતી હતી. કેટલા 7 હાઉસમાં, 7 ઘરમાં તે કામ કરતી હતી. શું કામ કરતી હતી? તો તે વોશ યુટેન્સિલ્સ એટલે વાસણ માંજતી હતી અને હાઉસને ક્લીન કરતી હતી. આવા બધા કામ કરતી હતી એની મામી. તો જ્યારે મેં પહેલીવાર એ બિલ્ડિંગને જોયું તો મને લાગ્યું કે આટલું બિગ હાઉસ હોય છે, એટલે તેજલને એવું થયું કે વિલેજમાં રહેતી હતી તો એને એવું થયું કે જે આટલું ટોલ બિલ્ડિંગ છે તે એક આખું જ એક આટલું બિગ હાઉસ હશે. પણ જ્યારે તેને જોયું તો તેને જોયું તે ત્યાં મેની હાઉસ, ત્યાં ઘણા બધા ઘર હતા, તો એકની ઉપર એક એમ હતા. પણ મને વન્ડરિંગ એટલે એકદમ આશ્ચર્ય થયું કે હું આટલી બધી સીડી કેવી રીતના ચડીશ. ફ્રેન્ડ્સ, તેની મામી સાથે જાય છે તે હાઉસમાં, તો તેને એવું થાય છે કે તો હું આટલી બધી સીડી કેવી રીતના ચડીશ. પરંતુ ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે કે આપણે જ્યાં હાઈ રાઈઝ બિલ્ડિંગ હોય એટલે તેમાં લિફ્ટની ફેસિલિટી હોય છે,
તો તેને લિફ્ટ ત્યાં હતી અને તે લિફ્ટ કેવી હતી, એકદમ બિગ આયર્ન કેજ જેવી, લોખંડનું આખું પાંજરા ટાઈપ બનાવેલું હતું અને તેમાં ફેન, લાઇટ, ઇવન બેલ પણ હોય છે. તમને ઘણા બધાને જ ખબર હશે કે અત્યારે તો બધા જ એવા હાઉસમાં રહેતા હશે કે જ્યાં ત્યાં લિફ્ટની ફેસિલિટી હશે. તો એ લિફ્ટની અંદર ફેન પણ હોય છે, લાઇટ હોય છે ફ્રેન્ડ્સ. પછી જ્યારે લિફ્ટ નહીં ચાલતી હોય તો તમારે બેલ પણ હોય છે, જેને પ્રેસ કરવાથી ખબર પડે છે કે કોઈ અંદર ફસાઈ ગયું હોય છે. પછી બટન પ્રેસ કરવાથી લિફ્ટ શું થાય છે, ઉપર જો ઉપર જવાનું હોય તો ઉપર પણ જાય છે, નીચે આવવું હોય તો નીચે પણ ઉતરે છે, બરાબર. તો આ રીતની બધી ફેસિલિટી હોય છે. શરૂઆતમાં તો તેજલને ખૂબ જ ગભરાતી હતી, પણ હવે તેને એ પણ આદત પડી ગઈ હતી. તમને પણ જો આપણે કોઈ પણ વસ્તુ ફ્રેન્ડ્સ ફર્સ્ટ ટાઈમ આપણે કંઈ પણ વર્ક કરીએ તો પહેલાં તો આપણને ડર લાગે છે, પછી ધીરે 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 આપણો ડર ચાલ્યો જાય છે. હા, પણ ફ્રેન્ડ્સ હંમેશા કોશિશ તો કરવી જ જોઈએ. જો કોશિશ કરશું તો જ આપણી જે અંદરનો જે ડર હોય છે તે ચાલ્યો જાય છે. પણ હંમેશા ડરવું નહીં, હંમેશા કોશિશ તો કરતા જ રહેવું. કોની જેમ, તેજલની જેમ. તેજલ વિલેજમાં રહેવા છતાં પણ તે અહીંયા સિટીમાં આવવાથી તે ઘણું બધું શીખી જાય છે અને ડર લાગવાથી પણ છતાં પણ તેનો ડર ચાલ્યો જાય છે અને તે બધું વર્ક કરતી હોય છે. તો આપણે પણ તેજલની જેમ બધી જ વસ્તુ શીખવાની છે, બરાબર ને. તમારે પણ ડરવાનું નથી ને હંમેશા કોશિશ કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ.